ભર ઉનાળાની શરૂઆતમાં પાણીનો પોકાર થયા શરૂ. સરકારની સુંદર નલ સે જલ યોજનાનો નથી મળી રહ્યો લાભ. નળ જ જોઈ રહ્યા છે પાણીની વાટ. છેલ્લા બે વર્ષથી લોકો બેડા લઈને ભરી રહ્યા છે પાણી. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો તમે નિહાળી શકો છો કે અહીં સરકાર દ્વારા ગામમાં પાણીની વ્યવસ્થા માટે નળ તો લગાવેલ છે, પરંતુ નળમાં આવ્યું નથી પાણી. આ ગામમાં પહેલાં પીવાની પાણીની વિકટ સમસ્યા હતી, જેના કારણે અહીં નળ તો લગાવવામાં આવ્યા, પરંતુ માત્ર ને માત્ર એક જ દિવસ પાણી આવ્યું, અને તે પણ એક ડોલ ભરાય એટલું, અને પછી નળમાંથી પાણી થયું ગાયબ. મજાની વાત છે ને? વાત છે એક દિવસીય નલ સે જલ યોજનાની. જી હા, આ છે નલ સે જલ યોજનાનો ફિયાસ્કો. ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચીખલા ગામ, અહીં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલ નલ સે જલ યોજનામાં માત્ર એક દિવસ માટે પાણી શરૂ કરાયું હતું, અને તે પણ ટેન્કરમાં પાણી નાખીને. પછી તો લોકો નળ સાથેના ફોટા પડાવ્યા, જેવા ફોટાઓ પાડીને અધિકારીઓએ મોકલી આપ્યા, અને અધિકારીઓએ નીકળ્યા કે તરત જ નળમાંથી પાણી થયું ગાયબ. એટલે કે જ્યારે ફોટા પડ્યા ત્યારે પાણી હતું અને અધિકારીઓ હતા, અને અધિકારીઓ જેવા ગાયબ થયા સાથે સાથે નળમાંથી પાણી પણ તે જ દિવસથી ગાયબ થઈ ગયું. અમારા ગામમાં પાણીની બહુ સમસ્યા છે. બૈરો છોકરો હેરાન થઈ જાય છે. એમાં ખાસ કરીને તો ઢોરો અને પાણી નથી મળતું. લાઈન પાઉસોથી પીવાનું પાણી તો માણસો માટે તો એક બે બેરો જો બોરામાં છે અમુક માણસો, ને એ બચારા ભરવા દે, પણ ઢોરો માટે બહુ સમય છે. બે વર્ષથી આ નળ વણી મેલી છોડે, આખા ગામમાં નળ છે, પણ એકે નળે એકે દારો પાણી આવ્યું નથી. જે વખત ટોકા નવા બનાવ્યા એ વખતે ટેન્કર મારફત પાણી લાવીને નાખ્યું હતી, અને ફોટા પાડીને નળે પાણી છકલી આવ્યું એમ કરીને ફોટા પાડીને જ્યાં જ્યાં કે વાજીએ એટણીઓ એમ કહી છે કે હા આવી જાન આવી જાન એમ કહી છે, પણ સાના અમે બધા મરી જઈએ તા ને. અરે વારંવાર દલાલો છે સાહેબ, હું તો બે ચાર વખત આપણે આ જે ઓફિસ કરી ને આપણા લખીપુરા ચાર રસ્તે બીજેપીની, એ તો કંઈક વાર જઈ આવ્યો. વચ્ચે પેલો આનંદની બેનને આવેલો તો એ જોડીએ દલીલ બે ત્રણ વખત કરી, બેન કંઈક પોણી આવી જાય આવી જાય. જસુભાઈ, ચીખલા ગામની વસ્તી 2803 ધરાવતું વસ્તીનું આ ગામ છે. લોકોની સાથે આ ગામમાં બોલ પશુઓ ઢોર ડાખર માટે પણ પૂરી પ્રમાણમાં પાણી મળી શકતું નથી, જેથી ગામ લોકો ગામથી દૂર આવેલા પ્રાઇવેટ માલિકી ખેતરના બોરમાંથી પાણી ભરીને પોતાનું તથા અબોલ પશુઓનું પાલન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ છે કે પોતાના માટે ને પશુઓ માટે પીવાનું પાણી લાવે તો કપડાં ક્યાંથી ધોવા? આ ઉપરાંત અહીંના લોકો નાહવા માટે પાણી લાવે તો પશુઓ તરસ્યા રહે, એટલે સ્થાનિક પશુઓને પીવડાવવા માટે પાણી પીવડાવી રહ્યા છે. ગામના એક સ્થાનિક મહિલા કે જેઓ પોતાની ખેતી બંધ કરીને લોકોને પીવાનું પાણી પોતાના બોરમાંથી આપી રહ્યા છે, પોતાની ખેતીને નુકસાન કરીને બોલ પશુઓને માણસોને પીવાનું પાણી આપીને સેવા કરી રહ્યા છે. આમ આવી હકીકત જોતા નળ સે જલ યોજનામાં પીવાના પાણીની યોજના નિષ્ફળ સાબિત થઈ છે, અને તેવું જ લાગી રહ્યું છે. તંત્રના પાપે હાલ તો ધૂમ ધકતા તાપમાં મહિલાઓ સહિત બાળકો પાણી ભરવા માટે લાંબી લાંબી લાઈનો કતારો લગાવી છે, અને એક જ માંગ ઉઠવા પામી છે કે નળમાં પાણી ક્યારે આવશે. ખૂબ જ તકલીફ છે. અમારે 2-3 વર્ષ પહેલું થોડું થોડું આવતું હતું, ત્યાં નવી લેન નાખી ને એટલે પેલી લેન કપાય છે એટલે હપુસું બંધ થઈ ગયું. ચાલો એવા એક ભાઈ ને બોર છે જે ચાલુ કરે કે એને થોડું થોડું પાણી ભરી લાવીએ છે ભરવા દેસી છે. ઢોરોનું મનીખોનું અમારે ખૂબ જ તકલીફ છે. અમારા શાળા ફળી માં તો અમારે કેટલા કિલોમીટર દૂર પાણી ભરવું પડે છે? પાણી તો ખાસ હોય બુદ ને તો બોર તો ખાસ હોય 2 કિલોમીટર સીટે છે, પણ એ બુદ લેન નાખેલી છે કે એટલે લેન માં થઈને પેલા કુવા ઉપર લાવે છે. ત્યાં અલબે કાઢે ને એટલે વળી થું ભરીએ, પણ પેલે અલબે કાઢે એટલે થું ભરીએ એમ કરીને પાણી ભરીએ છીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી આવતું. કોઈ સમજ નહીં આવતું. 2-3 વર્ષ થઈ છે. આ નવી લેનમાં એક દાડો પાણી મુ કાઢ્યું હતું છે, 2.5 ડોલ માર ભરવાની છે, તે દાડે છે તો હપુસું પાણી આવ્યું નથી નળમાં. સરકાર ટેક્સ ઉઘરાવે ને ટેક્સના નાણાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને યોજનાઓની જાહેરાત કરે છે, પરંતુ સ્થળ પર પરિસ્થિતિ યથાસ્થિતિ જ જોવા મળતી હોય છે, કંઈક અલગ જ.
જે ખરેખર યોજનાઓ જાહેર થાય છે તે માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને તંત્ર માત્ર ફોટા પડાવી અને ફોટા બતાવીને યોજના ચાલુ છે તેવા બણગા ફૂંકે છે, ત્યારબાદ યોજનાઓ બંધ થઈ જાય છે. હાલ તો આંખ આંખતી ગરમીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તો શું તેમને ન્યાય મળશે? આ તો માત્ર એક ગામની વાત થઈ, હજુ તો ત્રણ તાલુકાના અનેક ગામ એવા છે કે જ્યાં આ રીતે નળથી જલ પહોંચ્યું જ નથી, માત્ર નળ પહોંચ્યું છે અને નળ જળની રાહ જોતાં જોતાં ઊભો ને ઊભો સુકાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે. ત્યારે નળ સે જલ યોજનાનો ગુજરાતના ગામડાઓમાં ફિયાસ્કો થયો હોય અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ પરંતુ પાણી લોકોના ઘર સુધી હજુ સુધી પહોંચી શક્યું નથી. સાહેબ પોણી ને શા ગમો છે, મારે શું કરવાનું? પોણી મારશે ત્યાં હું વાયતર ને શી કરી ના, અમારા ફળિયા માટે પોણી કાઢું છું. આ બે ત્રણ ફળિયાનો પોણી ભરે, બે અલબાસી છે, બે એક ઘડી કાઢું, કોઈ કલાક પાણી કાઢું, એમ કરીને પોણી ભેગો આ લોકો કરીએ. સમય તમારું ખેતર ક્યાં આવેલું? ખેતર કા છે 2-3 કિલોમીટર આગળ છે. ત્યાંથી પાણી કીધી લાવો? પોણી લઈને મેં સાહેબ લાવીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી પાણી આવતું. કેટલા સમયથી નથી આવતું? સાહેબ વરહાતમાં નહીં આવ્યું, એક વખત ખાલી અને ફોટા પાડવા લાયેલા છે પાસ કરવા માટે. કેમ ખેતી નથી કરતા અત્યારે? ખેતી શું કરીએ સાહેબ, અમે ખેતી કરવા જાય છે તો આ લોકો પોણી સો તો પીવી, પોણી તો જોવે ને, આપણે બધું મળે પણ પોણી સો જ પોણી બને, આપણે શું કઈ જીભ બાનું? એમ કઈ અમે ખેતી નથી કરતો, ના ઢોરો ના માળા.